અમે આ અર્વાચીન અને પ્રાચીન એવા ગરબા ગાઈએ છીએ અને નાગર ગ્રુપના જ બેઠા ગરબાનું આયોજન વર્ષો પુરાણા લગભગ અંદાજે 100 વર્ષ થયા હશે, પણ અમે અહીંયા છેલ્લા 14-15 વર્ષ થયા સાથે બેસીને આવી રીતે ગરબા ગાઈએ છીએ. આ ગરબાની વિશિષ્ટતા એ છે કે આમાં કોઈ માઇક કે એવું કે અમે રાખતા નથી. ગવરાવવાળા જે ગવરાવે છે અને બાકીના બધા ઝીલે છે, અને સાથે તાળીઓના સાથથી અમે લોકો આ ગરબા ગાઈએ છીએ. જનરલી આ અત્યારના આધુનિક જમાના પ્રમાણે જો વિચારીએ તો કોઈ પણ આમાં ડિસ્કોના કોઈ પણ રાગ એવા આવતા નથી. જે રિયલમાં માતાજીના જે કંઈ રાગો આવે છે, જે પહેલાંના ગરબા ગવાતા, એ જ ટાઈપના ગરબા ગવાય છે અને એ જ પરંપરા વર્ષો ત્યાં જાળવી રાખેલી જ છે. અમે લોકોને એ જ કહીએ છીએ કે મા આદ્યાશક્તિના ગુણગાન ગાવા હોય તો કોઈ પણ જાતના વધારાના દેકારા વગર અને શાંતિપૂર્ણ જો એની ભાવથી ભક્તિ કરીએ તો માનું સાચું આપણે આરાધના આપણે કરી શકાય એમ કહી ગઈ. આજે પ્રાચીન સંસ્કૃતિનો જે લુપ્ત થાય છે, પ્રાચીન સંસ્કૃતિ ભૂલાતી જાય છે. અર્વાચીન યુગમાં 21મી સદીની અંદર ડીજેને તાલે માણસોને આજે જે સંસ્કૃતિનો લોપ છે, અર્વાચીન દાંડિયા રાસની વાતો કરીએ આપણે, પણ જે ખરું છે એને આપણે વિસરતા જઈએ છીએ તો એ ચાલુ રહે આ સમયની અંદર. અને માતાજીને જે ખરેખર આરાધના છે એ આ નાગર જ્ઞાતિના 100 વર્ષ ત્યાં ગવાતા બેઠા ગરબા છે. આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ એમાં અમને નાગર જ્ઞાતિ અને બધાનો સાથ અને સહકાર મળી રહે છે.